પાટણમાં ભગવાન જગદીશને 3 દિવસ માટે કરાયા ક્વોરન્ટાઇન. શાસ્ત્રક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરાઈ પૂર્ણ. આગામી 23 જૂનના રોજ સાદાઈથી નીકળશે ભગવાન જગદીશની રથયાત્રા. કોરોનાની મહામારીના પગલે પાટણમાં ભગવાન જગદીશની 138મી ઐતિહાસિક રથયાત્રા સાદાઈથી નીકળવાની છે, ત્યારે મંદિર ટ્રસ્ટીગણ દ્વારા રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જો કે આ વખતે ભગવાન જગદીશ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ, નિશાન, ડંકો અને એક બેન્ડ એમ 5 ઝાંખીઓમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ભારતની 3 નંબરની અને ગુજરાતની 2 નંબરની આ રથયાત્રા ભવ્યાથી ભવ્ય રીતે નીકળતી હોય છે અને એમાં 125 કરતાં વધારે વિવિધ પ્રકારની ઝાંખીઓ હોય છે. જો કે હાલના કોરોનાની મહામારીના સમયમાં ભગવાન સાદાઈથી નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે ટ્રસ્ટીગણે પણ સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. તેમજ શ્રદ્ધાળુ જનતાને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર રથયાત્રા જોવા અપીલ કરી છે. ચેતન રામીનો રિપોર્ટ, પાટણ.